ફ્રેન્ડ્સ હું સંજય વસાણી એજ્યુમેક્સ કોચિંગ ગ્રુપ તેમજ સનરાઇઝ ગ્રુપ ઓફ સ્કૂલના માધ્યમથી આપ સૌની વચ્ચે ફરી એક વખત આજે ઉપસ્થિત થયો છું. મિત્રો, હું મારું આજનું સેશન શરૂ કરું એ પહેલાં આપ સૌની આ યુટ્યુબની ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું, તેમજ આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કે આપ સૌ ફરી એક વખત આજની ચેનલની અંદર ઉપસ્થિત થયા છો અને આજનો વિડીયો લાઈવ નિહાળી રહ્યા છો. મિત્રો, બીજું એક આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ મારી ચેનલની અંદર જો પ્રતિષ્ઠિત થયા છો તો આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઇબ બંને કરી દો, જેથી કરીને મિત્રો આપને આવનારા સમયની અંદર ધોરણ 11 અને ધોરણ 12ના અકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સના તમામ વિડીયો સરળતાપૂર્વક પ્રાપ્ત થઈ શકે. મિત્રો, લાઇક કરવાનું ભૂલતા નહીં, લાઇક ખાસ કરજો અને જોડે જોડે સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી કરીને આપને વિડીયો સરળતાપૂર્વક મળી રહે. મિત્રો, આજના સેશનની અંદર આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવાના છીએ. હેલો ફ્રેન્ડ્સ, આજના સેશનની અંદર આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો વિભાગ સીનો અભ્યાસ આપણે કરીશું. મિત્રો, અગાઉના સેશનની અંદર આપણે માહિતીઓના વર્ગીકરણ કરવાની જે રીત હતી એનો અભ્યાસ આપણે કરી ગયા હતા, કોષ્ટક રચનાના દાખલાઓનો અભ્યાસ પણ આપણે કર્યો હતો. તો આજના સેશનમાં અંદર આપણે વિભાગ સીનો અભ્યાસ કરીશું. તો જોઈએ મિત્રો વિભાગ સી. તો મિત્રો, વિભાગ સીનો સ્વાધ્યાય 2 ના વિભાગ સીનો દાખલા નંબર 7 છે, ઉપર 6 થિયરી સુધી છે. 7 નંબરમાં આપણને કીધું કે નીચે જણાવેલા આવૃત વિતરણની વર્ગોની મધ્ય કિંમતો શોધો. આપણને કોષ્ટક આપ્યું છે, એનું મધ્ય કિંમત આપણે શોધવાની કીધેલી છે. તો મિત્રો, આ કોષ્ટકના આધારે આપણે એની મધ્ય કિંમતો શોધીએ. તો મિત્રો, આ રીતનું આપણે કોષ્ટક બનાવી દઈએ. ઉપર મારી દઈએ ટાઇટલ એક્ઝામ્પલ નંબર 7 વિભાગ સી. પહેલાં આપણે લખશું વર્ગ, વચ્ચે આપણે લખશું મધ્ય કિંમત જે આપણે શોધવાની છે તે, અને લાસ્ટમાં આવૃત્તિ જે દાખલામાં આપેલી છે તે. તો વર્ગ મિત્રો આપણને પહેલો આપ્યો છે 0 થી 9, બીજો વર્ગ છે 10 થી 24, ત્યાર પછી છે 25 થી 49, 50 થી 74, અને લાસ્ટ વર્ગ છે 75 થી 100. એની સામે આવૃત્તિઓમાં 10, 20, 30, 20, 10. વચ્ચે આપણે જે શોધવાનું છે મધ્ય કિંમત એની વાત કરીએ તો અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2, આપણી પાસે જે વર્ગ છે એની અધ અને ઉધ્વનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરીએ એટલે જે કિંમત મળે એ આપણો ફાઇનલ આન્સર હોય. તો 9 ભાગ્યા 2 થશે એટલે આવશે 4.5, 17, 37, 65, 87.5. તો મિત્રો, આ રીતે આપણે બધાની મધ્ય કિંમત શોધતા શીખી. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 8. દાખલા નંબર 8માં કહેવામાં આવ્યું છે કે ઉપર જણાવેલ આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ જણાવો. મિત્રો, ઉપર ગણેલો દાખલો દાખલા નંબર 7 છે, એને આધારે જ દાખલા નંબર 8 ગણવાનો આપણે છે. દાખલા નંબર 8માં આપણને વર્ગ લંબાઈ જણાવવાની કીધી છે દરેક વર્ગની. તો સૌ પ્રથમ આપણે જે વર્ગ આપેલા છે 0 થી 9 ને 75 થી 100 સુધીના, આ વર્ગને આપણે પહેલાં નિવારક બનાવશું. તો નિવારક બનાવવા માટે અધસીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વસીમામાં 0.5 પ્લસ કરી અને નિવારક વર્ગો બનાવીએ. મિત્રો, સૌ પ્રથમ આપણે કોષ્ટકમાં વર્ગ સીમા બિંદુઓ લખશું. અહીંયા વર્ગ સીમા બિંદુ લખી દઈએ. અહીંયા લખી દઈએ આપણે વર્ગ લંબાઈ
અને ત્યારબાદ લખી દઈએ આપણે આવૃત્તિ. તો વર્ગસીમા બિંદુ એટલે જે વર્ગ હતા આપણે 0 થી 9 વાળા, એમાંથી આપણે 0.5 બાદ કરીએ 0 માંથી, તો -0.5 થી આમાં 0.5 પ્લસ કરીને 9.5, અહીંયા 9.5 થી 24.5, ત્યારબાદ અહીંયા 24.5 થી 49.5, 49.5 થી 74.5, અને 74.5 થી 100.5. આ રીતના આપણને હરેકની વર્ગસીમા બિંદુઓ મળી જશે. આવૃત્તિ તો અહીંયા જે આપેલી છે એની એ જ લખાશે, એટલે કે 10, 20, 30, 20 અને 10. તો મેઇન વસ્તુ જે આપણે કરવાની છે એ છે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરતા જઈએ તો વર્ગલંબાઈ એટલે ઉર્ધ્વસીમામાંથી અધ્વસીમાને બાદ કરતા જે મળે તે આપણો જવાબ. 9.5 -0.5 24.5 -9.5 49.5 -24.5 74.5 -49.5 100.5 -74.5. તો મિત્રો હવે બધામાંથી આપણે બાદબાકી કરી અને લખી દઈએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ સરવાળો થશે. આની વર્ગ લંબાઈ મળે છે 10. જ્યારે 24.5માંથી 9.5 બાદ કરીએ તો વર્ગ લંબાઈ મળી 15. 49માંથી 24.5 બાદ કરો તો વર્ગ લંબાઈ મળે 25. 74માંથી 49.5 બાદ કરો એટલે 25. 100.5માંથી 74.5 બાદ કરું તો વર્ગ લંબાઈ મળી મને 26. તો આ રીતે મિત્રો આપણે હરેકની વર્ગ લંબાઈ શોધતા જોઈ. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 9 નંબર જોઈએ તો નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવો. તો આપણને અહીંયા અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે અને આ સતત પરથી જ આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો બનાવી દઈએ નીચે મિત્રો કોષ્ટક. મિત્રો એક્ઝામ્પલ નંબર 9 માટે આપણે આ રીતનું એક કોષ્ટક બનાવી દીધું. આપણે આપેલી તમામ વિગતો પણ લખી દઈએ. તો આપણને પહેલાં આપેલા છે પ્રાપ્તાંક, બાજુમાં આપેલી છે આપણને આવૃત્તિ, બે વસ્તુ આપણને દાખલામાં આપેલી છે. તો પ્રાપ્તાંકો, તો પ્રાપ્તાંકોની વાત કરીએ તો 10 થી લઈને 50 સુધીના આપેલા છે. 10, 20, 30, 40 અને લાસ્ટમાં 50. આવૃત્તિ આપેલી છે 10, 30, 30, 20, 10 અને એન બરાબર થશે 100. હવે આને આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવાનું છે. સૌથી પહેલાં બાજુમાં લખીએ એક્સ કે તેથી ઓછા અને અહીંયા હું લખી દઉં સંચય આવૃત્તિ. એક્સ કે તેથી ઓછી કિંમતો જે છે કે મારી છે એ બધી અહીંયા તો આપણી પાસે જે છે એની જ આવશે. અને 10, 20, 30, 40 અને 50 જોડે જોડે બાજુની અંદર 10 કે તેથી ઓછી કિંમતો છે આપણી પાસે 10, 20 કે જેથી ઓછી હોય એવી તો કે 10+30, 10+30+30, 10+30+30+20, 10+30+30+20+10. તો આથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બન્યું એમાં સંચય આવૃત્તિ 10, 40, 70, 90 અને
સો પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણેથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવતા જોઈએ. હવે જોઈએ સજ્જનો દાખલા નંબર 10. દાખલા નંબર 10માં જોઈએ તો એક વસ્તુની માંગને સારી, મધ્યમ અને ઓછી એમ ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક વર્ષના અભ્યાસ બાદ માલુમ પડ્યું કે 52 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી, 18 અઠવાડિયા દરમિયાન માંગ ઓછી હતી. કોષ્ટકમાં રજૂ કરો. અઠવાડિયા આપ્યા છે તો વર્ષના કોઈ પણ વર્ષ હોય, સામાન્ય વર્ષ હોય કે લીપ વર્ષ હોય, અઠવાડિયા તો 52 જ આવે. તો એના આધારે આપણે કોષ્ટક બનાવીને દાખલો ગણીએ. તો મિત્રો, એક્ઝામ્પલ નંબર 10 બહુ ટૂંકો દાખલો છે અને બહુ સરળ દાખલો છે કે જેમાં આપણે એક વસ્તુની ટાઇટલ આપી દઈએ. એક વસ્તુની વર્ષના અઠવાડિયા દરમિયાન માંગ દર્શાવતું કોષ્ટક. હવે આપણને વસ્તુની માંગ આપેલી છે અને અઠવાડિયાની સંખ્યા આપી છે. હવે એમાં પણ વસ્તુની માંગ બે પ્રકારની છે, સારી, મધ્યમ અને ઓછી, છેલ્લે કુલ. તો મિત્રો, સારી, મધ્યમ અને ઓછી, તો આપણે દાખલામાં કીધું હતું કે એક વર્ષના અભ્યાસ દરમિયાન 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી અને 18 અઠવાડિયા દરમિયાન માંગ ઓછી હતી. તો 22માં મધ્યમ અને 18માં ઓછી, પરંતુ વર્ષમાં અઠવાડિયાની સંખ્યા 52 હોય એ ફિક્સ જ હોય, આપણને ખબર છે. તો 22 ને 18, 40, 52માંથી બાદ કરીએ તો અહીંયા વધ્યા 12. સારી માંગ હશે 12. તો આપણો દાખલો અહીંયા પૂરો થયો. હવે સજ્જનો દાખલા નંબર 11માં જોઈએ, વિભાગ સીનો. તો 11 નંબરના દાખલામાં નીચેના કોષ્ટકની પૂર્તિ કરો. આપણને કોષ્ટક આપ્યું છે, પેટા ગુણ 1, 2, ગુણધર્મ એ બી, 14 અને 15ની માહિતી આપી છે. તો આના આધારે આપણે કોષ્ટક બનાવીને પૂરતી વિગતો પૂરવાની છે. સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવી દઈએ. મિત્રો, આપણને આ રીતનું કોષ્ટક આપ્યું હતું અને કોષ્ટકની પૂર્તિ કરવાની છે, ઘટતી વિગત આપણે પૂરીશું. તો અહીંયા આપણી પાસે 300 છે, અહીંયા 200 છે, તો વચ્ચે હશે આપણી પાસે 100. સેમ એવી રીતના અહીંયા 200 છે, અહીંયા આપણી પાસે 100 છે, તો અહીંયા હશે આપણી પાસે 100. આ 300, આ 150, તો આ હશે 450. બીજા નંબરમાં અહીંયા કુલ પેટા ગુણ 1 ના 300 છે, એમાંથી 150 ગુણધર્મ બી ના છે, તો 150 હશે આપણા ગુણધર્મ એના. આ 150 અને આ 400, તો આ હશે 550. હવે આ 400, આ 300, તો પેટા ગુણ ગુણા હશે ટોટલ 700, અને અહીંયા કુલ પરીક્ષા હશે ગુણ 1000. સેમ એવી રીતના 100, 100, તો 200, 100 અને 200 300, 300 અને 200 500. તો આ રીતના મિત્રો આપણે કોષ્ટક અહીંયા પૂર્ણ કર્યું. આ સાથે મિત્રો ચેપ્ટર નંબર 2નો વિભાગ સી અને આજનું સેશન બંને હું અહીંયા પૂર્ણ કરું છું. ફરી એકવાર નવા ટોપિક અને નવા મુદ્દા સાથે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.